हाय फ्रेंड्स, दिस इज रोहित पटेल। हवे आ टॉपिक ની અંદર આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ જોવાનું છે। જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના કારણ એવા મુખ્ય ત્રણ ઉદ્દેશ છે। જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાના કારણોમાં મુખ્ય ત્રણ ઉદ્દેશ અને હેતુ છે। પહેલું છે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી। બીજું છે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને ત્રીજો ઉદ્દેશ્ય નૈતિક। સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક। હવે એની અંદર પહેલું છે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી। સંક્ષિપ્ત એટલે ટૂંકમાં આનું સ્પષ્ટ કારણ, દાખલા તરીકે મનુષ્ય પ્રકૃતિમાંથી સીધા અગણિત લાભ મેળવે છે। આપણને ખબર છે મિત્રો, દરેક મનુષ્ય કોના પર આધાર રાખીને જીવે? તો નૈસર્ગિક સંપત્તિ પર, કુદરતી પર્યાવરણ પર આધાર રાખીને દરેક મનુષ્ય જીવે છે। દરેક મનુષ્ય પ્રકૃતિમાંથી સીધા અગણિત લાભ લે છે। નૈસર્ગિક આપણે નિવસન તંત્રની વાત કરી, એની અંદર કહેલું કે મનુષ્યને નિવસન તંત્રમાંથી મોટા ભાગની બધી જીવન જરૂરી ચીજ વસ્તુ મળે। અગણિત લાભ, ખોરાક, ખોરાકમાં ધાન્ય હોય, કઠોળ હોય, ફળ હોય, બળતણ, રેસા, પછી ઔદ્યોગિક પેદાશો, એમાં ગુંદર, રાળ, રંગ, ટેનિંગ, આ બધા ઘટકોનો સમાવેશ થાય મિત્રો, અને ઔષધીય પેદાશ, આ બધા જ પર્યાવરણીય ઘટકો છે। ફરી એકવાર મિત્રો, સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદીમાં મનુષ્ય કુદરતમાંથી, પ્રકૃતિમાંથી સીધા ડાયરેક્ટ લાભ મેળવે છે। ખોરાક સ્વરૂપે, ખોરાકમાં ધાન્ય હોય, કઠોળ હોય, ફળ હોય, બળતણ, રેસા, પછી ઔદ્યોગિક પેદાશો, ઔદ્યોગિક પેદાશોની અંદર ગુંદર, રાળ, રંગ, ટેનિંગ અને ઔષધીય પેદાશો, ઔષધ બનાવવા માટે, આ બધી ચીજ વસ્તુ પ્રકૃતિમાંથી સીધી ડાયરેક્ટ મનુષ્ય મેળવે છે। સ્થાનિક જાતિ, પહેલા મિત્રો સ્થાનિક જાતિની વ્યાખ્યા કરી દઉં। કોઈ ચોક્કસ વિસ્તાર, કોઈ ચોક્કસ વસવાટની અંદર જોવા મળતી જાતિને તે વસવાટની સ્થાનિક જાતિ કહેવાય। એનો મતલબ એ સજીવ, એ જાતિના સજીવ, એ વસવાટ સિવાય બીજે ક્યાંય જોવા મળે નહીં। સ્થાનિક જાતિ લગભગ વનસ્પતિની 25,000 જેટલી જાતિઓનો પરંપરાગત દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને 25%થી વધુ દવાઓ વનસ્પતિમાંથી મેળવાય છે, અને એટલે મોટા ભાગે ઘણી બધી વનસ્પતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઓળખાય છે। આ શું થયું? તો કે સંરક્ષણ, એ સંરક્ષણ માટેના કારણોમાં પહેલું કારણ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી છે। હવે એના પછી બીજું કારણ છે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી। વ્યાપક રીતે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ થાય પ્રકૃતિ દ્વારા આપણને પૂરી પાડવામાં આવેલી નિવસન તંત્રકીય સેવાઓમાં જૈવ વિવિધતા સૌથી મહત્વનો ભાગ ભજવે છે। જુદા જુદા વિસ્તારની જૈવ વિવિધતા મિત્રો જુદી જુદી છે, જૈવ વિવિધતા જેમ જેમ બદલાય, જૈવ વિવિધતામાં જે જે ફેરફાર થતો જાય એને આધારે દરેક સજીવ પોતાની જરૂરિયાત પ્રાપ્ત કરે। એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણના કુલ ઓક્સિજનના 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, અને એટલે એમેઝોનને આપણે પૃથ્વીના ફેફસા કહીએ છીએ। સૌથી વધારે પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજન છે એ કુલ ઓક્સિજનમાંથી મિત્રો 20% જેટલો ઓક્સિજન ફક્ત એમેઝોન વર્ષાના જંગલોમાંથી મુક્ત થાય છે, બરાબર? ત્રીજું છે પરાગ નયન, જેના વગર ફળ કે બીજનું નિર્માણ થાય નહીં। આપણે પરાગ નયન વિશે ભણ્યા છે, કોઈ એક પુષ્પના કુકેસરના પરાગાશયમાંથી છૂટી પડેલી પરાગરજને
अन्य पुष्पना स्त्री केसरना पराग आसन पर स्थापित करवू। जयरे परागरज स्थापित थाय मोती नरजन्यु बने मादा जन्यु साथे जोडाय अने एमांथी बीज बने फळ बने। बराबर एना पछी छे आ सिवायना केटलाक अप्रत्यक्ष लाभ पण आपणने प्रकृतिमांथी मळे, जेम के पक्षीओने निहाळवा, पक्षीओने गाता सांभळवा, विविध पुष्पोने जोवानो અને ગાઢ જંગલોમાં ચાલવાનું, તો આ બધા અપ્રત્યક્ષ લાભ છે આપણા માટે, આ વ્યાપક રીતે ઉપયોગી થવાની છે। અને ત્રીજું છે નૈતિક, પૃથ્વી કે પૃથ્વી પર રહેલી એવી વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની લાખો જાતિઓ છે જેના આપણે ઋણી છીએ। તમને પાછો મનમાં પ્રશ્ન થાય વનસ્પતિ પ્રાણીઓ સૂક્ષ્મ જીવોના આપણે શેના ઋણી, પણ કોઈને કોઈ રીતે વનસ્પતિ હોય પ્રાણી હોય કે સૂક્ષ્મ જીવો હોય આપણને કોઈ ને કોઈ રીતે આપણી જરૂરિયાત પૂર્ણ કરવામાં સંકળાયેલા હોય છે, અને એટલે આપણે એના ઋણી કહેવાય। બીજું કે દાર્શનિક કે આધ્યાત્મિક રીતે પણ આપણે સમજવું પડે કે કેટલીક જાતિઓ પોતાનું આંતરિક મૂલ્ય દર્શાવે છે અને ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા માટે એમનું સુખ અને આપણા જૈવિક વારસાનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે। મિત્રો, આવનારી પેઢીને આપણે બીજું કશું ના આપીએ, પણ અત્યારે જે પરિસ્થિતિ છે, અત્યારે જે પરિસ્થિતિમાં નિવસન તંત્ર છે એની ફક્ત જાળવણી કરીને એટલું આપીએ તો એ આવનારી પેઢી માટે બહુ વધુ કહેવાય, અને એટલે આપણે આવનારી પેઢી માટે એ આપણી નૈતિક જવાબદારી છે અને એને આધારે આપણે એ જવાબદારીને સ્વીકારીએ તો એના દ્વારા આ બાબતો એ બાબતોની જાળવણી થઈ શકે છે। બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો છે? આ મુખ્ય ત્રણ બાબતો એની છે અને એને ત્રણ બાબતોને આપણે વ્યવસ્થિત તૈયાર કરવાની છે।